नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे गुजराती पर्यावरण एटले के आसपास धोरण 5 नो पाठ 19मो जेनु नाम छे बीज कहे छे खेडूतनी वार्ता। आ पाठमां स्वाध्ययन पोथीना प्रश्नो अने तेना जवाबो विशे शीखवाना छीए। विद्यार्थी मित्रों, जो तमे मारी चेनलमां नवा होय तो मारी चेनल ने जरूर थी सब्सक्राइब करो, वीडियो सारो लागे तो लाइक करो, शेयर करो अने बेल नोटिफिकेशन ऑन करो जेथी मारा आगळना तमाम पाठना वीडियो पण तमने सरळताथी मळता रहे। तेमज विद्यार्थी मित्रों, आ वीडियो ना डिस्क्रिप्शन नी अंदर तमने अमारा सोशियल मीडिया अकाउंट्स एटले के व्हाट्सएप अने टेलिग्राम नी लिंक आपेली छे, तेनी मदद थी तमे ते ग्रुप मां जोड़ाई शको छो अने तेनी अंदर अमे अवारनवार नवा वीडियो छे तेनी लिंको अपलोड करता होईए छीए जेथी तमे सरळताथी ते लिंक पर मेळवी शको, तो ते ग्रुप मां पण तमे जोड़ाई शको छो। तो चलो मित्रों शुरू करिए पाठ 5 19मो बीज कहे छे खेडूतनी वार्ता। प्रश्न 1, नीचेना प्रश्नोना उत्तर आपो। जेमा पहेलो प्रश्न छे उंबाड़ियो केवी रीते बनाववामां आवे छे। विद्यार्थी मित्रों, तमे उंबाड़ियो खाधुं हशे तो तमने ख्याल हशे कि शियाळानी ऋतुमां ताजा शाकभाजीमां मसाला भरी तेने एक माटलामां भरवामां आवे छे। आ माटलाने चुस्त रीते बंद करवामां आवे छे, पछी कोळसाना अंગારામાં માટલાને ઊંધું મૂકીને શાકને પકવવામાં આવે છે। આ રીતે ઉંબાડિયું છે તે તૈયાર થાય છે। બીજો પ્રશ્ન, તમે ક્યા ક્યા બીજને ઓળખો છો તેના નામ લખો। હું મકાઈ, જુવાર, ઘઉં, ચણા, વાલ, વટાણા, તુવેર, ભીંડા, ચીભડા, કારેલા, બાજરી, સૂર્યમુખી, ગુલમહોર, મગફળી વગેરેના બીજને ઓળખું છું। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય પણ જો તમે ઘણા બધા બીજ ઓળખતા હશો પણ જગ્યાની મર્યાદાને લીધે મેં અહીં થોડાક જ નામ લખ્યા છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, તમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા કરીને કઈ કઈ વસ્તુ બને છે। તો મારા ઘરે અનાજ અને કઠોળ ભેગા કરીને ખીચડી, દાળ ઢોકળી, દાળ વડા, ઢોકળા વગેરે બનાવવામાં આવે છે। ચોથો પ્રશ્ન, તમારા ઘરે બાફીને, શેકીને અને તળીને કયો કયો ખોરાક બનાવાય છે। તો શેકીને રોટલી, રોટલા, પાપડ, ખાખરા, સિંગ અને ભુજિયા બનાવવામાં આવે છે, જ્યારે બાફીને ભાત, ઢોકળા, ઈડલી, ખમણ વગેરે બનાવવામાં આવે છે, જ્યારે તળીને પૂરી, કચોરી, સમોસા, ભજીયા, પાતરા વગેરે બનાવવામાં આવે છે। પાંચમો પ્રશ્ન, આપણે ભોજનનો બગાડ કરીએ તો તેમાં ક્યાં ક્યાં લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ। તો જો વિદ્યાર્થી મિત્રો આપણે ભોજનનો બગાડ કરીએ તો અનાજ ઉગાડનાર ખેડૂત, રસોઈ બનાવનાર રસોઈયાનો, અનાજની લે વેચ કરનાર વેપારીનો, અનાજની સાફસફાઈ કરનાર લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ। ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, તફાવત આપો રાસાયણિક ખાતરવાળી ખેતી અને સજીવ ખેતી। તો ચાલો જોઈએ, તો રાસાયણિક ખેતરના કારણે પાકને તરત જ પોષક તત્વો મળે છે, જ્યારે સજીવ ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાય છે, ખેતીમાં ઉત્પાદન સારું થાય છે, જ્યારે જમીનમાં ખેડ ઊંડી થાય છે, ત્રીજું ખેડૂતની આવકમાં વધારો થાય છે, જ્યારે રાસાયણિક તત્વો વગરની ખેતી થાય છે, ચોથું વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ ઘટે છે અને ક્ષારીય જમીનનું બંધારણ જળવાઈ રહે છે, આ પાકોને ખોરાકમાં લેવાથી લાંબા ગાળે નુકસાન થાય છે, જ્યારે સજીવ ખેતીની અંદર સારી ગુણવત્તા વાળા પાકો આપણે લઈ શકીએ છીએ। ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કે જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન, ખેતરમાં ઉગાડેલા અનાજમાંથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે છે તેની યાત્રા જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, રોટલીની યાત્રા તો ઘણી બધી લાંબી છે પણ આપણે અહીં તેને ટૂંકમાં લખવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ અનાજ જે તૈયાર થયું હોય છે, પાક જે તૈયાર થયો હોય તે પાકને કાપવામાં એટલે કે લણણી કરવામાં આવે,
એ લણણીમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે, તેને દાણા છૂટા કર્યા પછી સાફ સફાઈ કરી અને સાચવીને મૂકવામાં આવે છે. ત્યારબાદ જરૂર મુજબ આપણે ઘંટીની અંદર લોટ દળીએ છીએ. લોટ દળ્યા પછી જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે તેમાંથી રોટલી બનાવતા હોઈએ છીએ. જરૂરિયાત મુજબનો લોટ આપણે એક વાસણમાં લઈ થોડું પાણી ઉમેરીએ અને તેમાંથી આપણે રોટલી બનાવી અને ચૂલા અથવા તો ગેસ ઉપર તેને શેકી અને રોટલી બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે રોટલી બનાવતા તો જોઈ જ હશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે? તો ખેડૂત આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળો વગેરે પકાવીને આપે છે અને એટલા માટે ખેડૂત આપણને ખૂબ ઉપયોગી છે. કારણ કે જો આપણા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપણને ન મળે, અનાજ, કઠોળ, શાકભાજી, તો આપણે જીવી શકીએ નહીં, આપણને ખોરાક મળશે નહીં. ત્રીજો પ્રશ્ન, તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીના નામ લખો. વિદ્યાર્થી મિત્રો, આપણા વિસ્તારની અંદર જે પાક અમે અહીં મારા વિસ્તારમાં જે પાક ઉગે છે તેના નામ લખું છું હું. તમારે તમારા વિસ્તારમાં થતા હોય તેવા પાકના નામ પણ તમે લખી શકો. જુઓ, મારા વિસ્તારમાં પાકની અંદર ઘઉં, બાજરી, મગફળી, કપાસ, જુવાર, મકાઈ, ચણા, જીરું વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે શાકભાજીની અંદર રીંગણા, ટમેટા, દૂધી, કારેલા, કોબીજ, ગાજર વગેરે શાકભાજી છે તે અમારા વિસ્તારની અંદર ઉગાડીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન ચાર, કોઈ એક પાકનું નામ લઈ તેને વાવવાથી લઈ પાક લણવા સુધીની પ્રક્રિયાના સોપાનો લખો. તો અહીં એક ઉદાહરણ તરીકે હું મકાઈના પાકને આ સોપાનોમાં બેસાડું છું. તો ચાલો જોઈએ કે સૌ પ્રથમ જમીનને ખેડી અને તૈયાર કરવામાં આવે છે. વરસાદ થાય અથવા તો ખેતરને પાણી પીવડાવી અને દાણા વાવવામાં આવે છે. દાણા વાવ્યા પછી દાણા ઉગી જાય ત્યારે તેને પાણી પાવામાં આવે છે. આ દાણાની સાથે સાથે કેટલુંક વધારાનું ઘાસ પણ ઉગી નીકળે જેને નિંદામણ કહેવાય. આ નિંદામણને દૂર કરવું પડે છે. ત્યાર પછી જરૂરિયાત સમયાંતરે તેની અંદર ખાતર નાખવું પડે છે અને લગભગ 2 કે 3 મહિના જેટલા સમય બાદ આપણો પાક છે તે તૈયાર થાય છે. ત્યારે એ પાકમાંથી આપણે મકાઈના જે ડોડાઓ ઉતરે છે તેને ઉતારી લેવાના અને ત્યાર પછી એમાંથી દાણા કાઢવાની પ્રક્રિયા કરવી પડે છે. તો આ રીતે મકાઈનો પાક છે તે તૈયાર થાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન ચોથો, ખેતી માટે વપરાતા જુદા જુદા સાધનોની માહિતી મેળવો અને લખો. તો સૌ પ્રથમ આપણે જૂના સમયની અંદર જે ખેતીના સાધનો હતા તે જોઈએ. તો હળ, પાટિયું, પંજેઠી, કોદાળી, પાવડો, ધોસરી, સાતી, બળદ આ જૂના સમયની અંદર ઉપયોગમાં લેવાતા હતા. જ્યારે હાલના સમયની અંદર ઉપયોગમાં લેવાતા હોય તેવા સાધનોની અંદર ટ્રેક્ટર, થ્રેસર, દવા છાંટવાનો પંપ, વિવિધ આધુનિક સાતી વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઉપરના સાધનો પૈકી કોઈ એક સાધન વિશે લખો. તો ચાલો આપણે ઉપર નામ લખ્યા છે તેમાંથી હું હળ વિશે લખું છું. તો લાંબા લાકડાના છેડે ધોસરી સાથે બળદ જોડીને લોખંડના અણીદાર દાંતાને હળ સાથે બાંધીને જમીન ખેડવા માટે તૈયાર કરવામાં આવે છે. જમીનને ઊંડે સુધી ખેડ કરવામાં ખૂબ ઉપયોગી થઈ છે. આ જૂની પદ્ધતિથી ખેતી ખેડવાનું ઓજાર છે. હાલમાં વિદ્યાર્થી મિત્રો, હળ છે તે મોટા ભાગે ચલાવવામાં આવતું નથી. હાલ આપણે ખેતરની અંદર હળને બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ અને ટ્રેક્ટર દ્વારા ઊંડી ખેડ કરીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન પાંચની અંદર, ખેતીમાં ઉપયોગમાં લેવાતા કોઈ પણ 4 સાધનોના ચિત્ર દોરો અથવા તો ચોંટાડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 4 જગ્યા છે, તમને 4 બોક્સ આપેલા છે. એ 4 બોક્સની અંદર તમારે ખેતીની અંદર ઉપયોગમાં લેવાતા હોય તેવા સાધનો લખી દોરી અને દોરવાના છે. અથવા તો તમારે જો ત્યાંથી તૈયાર મળે તો તે તૈયાર ચિત્ર પણ તમે તેને ચોંટાડી શકો. છાપાઓની અંદર કે અન્ય કોઈ પુસ્તકોમાંથી એ ચિત્રો ગોતી અને તમે અહીં ચોંટાડી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 19 બીજ કહે ખેડૂતની વાર્તા
ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું પાઠ 20 ની અંદર. ત્યાં સુધી આવજો.